ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ નંબર પાંચ પૂરક અંદર પાઠનું નામ છે શોકીન બિલાડી લેખિકાનું નામ છે પુષ્પા અંતાણી જન્મ છ બે ઓગણીસો ને ચુમ્માળીસ પુષ્પા બહેન અંતાણીનો જન્મ ચેન્નાઈમાં થયો છે તેઓ આકાશવાણી સાથે સંકળાયેલા રહ્યા છે તે દરમિયાન તેમણે બાળકો અને મહિલા માટેના કાર્યક્રમો રજૂ કર્યા છે મૂળ તેઓ સાહિત્ય બાળ સાહિત્યકાર છે વાર્તા શોખીન જુ બહેન દેડકુનું બચ્ચું અને વિમાન તેમજ લાલ ટોપી તેમના બાળવાર્તાના પુસ્તકો છે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક અંતાણી નો જન્મ ચેન્નાઈ ની અંદર થયો છે તેઓ આકાશવાણી સાથે સંકળાયેલા રહેલા છે તેઓ બાળકો અને મહિલાઓ માટેના કાર્યક્રમો પણ રજૂ કર્યા છે તેઓ એક બાળ સાહિત્યકાર છે વાર્તા સખીની અંદર જુઈ બહેન, દેડકુનું બચ્ચું, વિમાન અને લાલ ટોપી જેવા બાળ વાર્તાના પુસ્તકો પણ લખેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદને ગુજરાતી સાહિત્ય અકાદમીના પાઈ તોષિત પુરસ્કાર પ્રાપ્ત થયા છે. શોખીન બિલાડી ઉત્તમ વાર્તા છે. આ વાર્તામાં એક સોક સોકિનમાં પણ સ્વામીની બિલાડીની વાત આગવી શૈલીમાં રજૂ થઈ છે. ફ્રોક પહેરવાની શોખ બિલાડીના સહેજ જીવનને અવરોધે છે કંટાળીને તે પોતાનો શોખ મર્યાદિત કરવાનો નિર્ણય કરે છે સાથે સાથે દામજી દર્દી સાથે એ સાચી લાગણી અનુભવે છે એવું દર્શાવાયું છે એટલે કે અહીંયા સખીન બિલાડી છે એક ઉત્તમ વાર્તા છે કે જેના દ્વારા આ વાર્તામાં એક શોખીન છે એનું સ્વામાની બિલાડીની વાત આગવી શૈલીમાં રજૂ થઈ એટલે કે ફ્રોગ પહેરવાનો શોખ બિલાડીને સહેજ જીવનને અવરોધે છે અને કંટાળીને પોતાના શોખ છે એ મર્યાદિત કરવાનો નિર્ણય કરે છે ત્યારે સાથે સાથે એમની સાથે દામજી દરજી સાથે એ સાચી લાગણી છે એમની એ અનુભવે છે તે આ પાઠની અંદર આપણને જણાવ્યું છે હવે પાઠની શરૂઆત કરીશું એક નાનકડું ગામ હતું એક ગામમાં નાનું હતું બજારમાં જૂતાની દુકાન સગણની છત્રીની ચંદુની ચશ્માની દુકાન પેઠાબાઈની વર્ષની દુકાન ધામજીની દરજી કામની દુકાન આવેલી હતી એ બજારમાં શિવાબાઈની દુકાન પણ હતી શિવાબાઈ સ્ત્રીના શણગારની વસ્તુઓ જેવી કે બંગડી જાતભાતના દાગીના અને ચાંદલા કાજળ જેવી ચીજો રાખતા હતા એટલે એક નાનકડું એવું ગામડું હતું એ ગામમાં નાનું એવું બજાર હતું બજારમાં જયંતિભાઈની જૂતાની દુકાન હતી અને સગનબાઈની છત્રીની દુકાન હતી અને ચંદુભાઈની ચશ્માની દુકાન અને પેથાભાઈની પર્સની દુકાન એવી જ રીતે દામજીભાઈની દરજી કામની દુકાન હતી અને એ બજારમાં શિવાબાઈની દુકાન પણ હતી પણ શિવાબાઈ હતા એ શણગારની વસ્તુઓ જેવી કે બોંગડી જાત જાતના દાગીના અથવા ચાંદલા કાજળ જેવી ચીજો વેચતા હતા આપણા ગામની અંદર જોવા જઈએ તો આપણને પણ આવી નાના નાના દુકાનો જોવા મળતા હોય છે તો દુકાન બજારની અંદર છત્રીની દુકાન હોય ચશ્માની દુકાન પર્સની દુકાન હોય ની દુકાન હોય એવી રીતે અલગ અલગ આપણને નાનું એવું બજાર હોય તો બધી જાતના આપણને દુકાનો જોવા મળતા હોય છે એવી રીતે દામજી દર્જી સિવાય બીજા બધા દુકાનદારો લુચ્ચા અને સ્વાર્થી હતા આ બધા દુકાનદારો હતા એમાં દામજી દરજી સિવાય બીજા બધા દુકાનદારો હતા એક સ્વારથી હતા અને દામજી દરજી ભલો અને દયાળો હતો એ બીજા કોઈ દુકાનદારો સાથે પંચાયતમાં પડતો નહીં એ ભલા અને એમનું કામ ભલું એ ભલો અને એનું કામ ભલું એટલે કે દામજી દરજી હતો એ બીજા દુકાન દુકાનદારો હતા એ બધા લુચ્ચા અને સ્વાર્થી હતા પરંતુ દામની દર્દી છે એ ભલો અને દયાળુઓ હતો એટલા માટે કોઈ બીજા દુકાનદારો સાથે પંચાયત કરવાનો એમને ગમતો ન હતો એટલે કે ખટપટ વાદ વિવાદ કરવાનો એમને ગમતો ન હતો એમનું કામ ભલું અને એ ભલા અને એમનું કામ ભલું એ જ એમનું એક ધ્યેય હતું ત્યારબાદ આગળ કે આ બજારમાં આ બજારમાં ઉંદરોને બહુ ત્રાસ હતો ઉંદરો બધી દુકાનોની ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડતા હતા આથી દુકાનદારો ઉંદરો ઉંદાડોથી કંટાળી ગયા હતા તેઓ વિચારતા હતા કે આનો કોઈ ઉપાય શોધવો પડે પણ એમને કોઈ રસ્તો જડતો ન હતો એટલે કે આ બજારમાં ઉંદરોનો ઘણો બધો ત્રાસ હતો એટલે કે કંટાળી ગયેલા હતા ઉંદરો બધી દુકાનોની ચીજવસ્તુને નુકસાન પહોંચાડતા હતા આથી દુકાનદારો ઉંદરોથી કંટાળી ગયા હતા તેઓ વિચારતા હતા કે આનો કોઈ ઉપાય સજવો જ પડે પણ એમને કોઈ રસ્તો જડતો ન હતો એટલે કે બધા દુકાનદારો હતા એટલે બજારોમાં ઘણા બધા ઉંદરો હતા એટલે બધી દુકાનની અંદર એ લોકો ઉંદરો દુકાને જે ચીજવસ્તુ હતી ઘણી બધી નુકસાનો કરતા હતા અને દુકાનદારો ઉંદરોને ત્રાસતી એકદમ કંટાળી ગયેલા હતા એ વિચારતા હતા કે આનો કોઈ ઉપાય કરવો પડશે પણ એમને કોઈ પણ રસ્તો મળતો ન હતો એક બિલાડી ફરતી ફરતી આ બજારમાં આવી ચડી બિલાડી ખૂબ શોખીન અને સ્વામાની હતી સ્વાભિમાની હતી એ ચોખ્ખી ચાક રહેતી અને ફરતી એને હંમેશા કાંઈ ને કાંઈ નવું કરવાનું મન થતું એક વાર એને ફ્રોક પહેરવાનું મન થયું એ તો પહોંચી દામડી દરજીની દુકાને ત્યાં જઈને બોલી દરજી દરજી મને ફ્રોક સીવી આપશે એટલે કે એ બિલાડી ફરતી ફરતી બજારમાં આવી ચડે છે અને એને એ બિલાડીને ખૂબ શોખીન અને એક સ્વાભિમાની હતી એકદમ ચોખ્ખી એવી લાગતી હતી ખૂબ સરસ મજાની ઠોપ રોપ એનામાં એવી રીતે ફરતી કે એનામાં જુસ્સો જોવા મળતો હતો હંમેશા માટે એ કંઈને કંઈક નવું કરવાનું એમનામાં મન થતું હતું એકવાર એને ફ્રક પહેરવાનું પણ મન થયું તો એ પહોંચી દમ દામદી દરજીની દુકાને પહોંચે છે અને દરજી દરજી મને ફ્રક સીવી આપશો એમ કહે છે ત્યારબાદ આગળ કે દામજી તો નીચું જોઈને મશીન પર સિલાઈ કરતો હતો એને આશ્ચર્યથી બિલ્લી સામે જોયું અને હસતા હસતા પૂછ્યું તારે ફ્રોકનું શું કરવું છે એટલે કે દામજી તો નીચું જોઈને મશીન પર સિલાઈ કરતો હતો ત્યારે આશ્ચર્યથી અચાનક એમને ઓ બિલ્લી સામે જોયું અને હસતા હસતા પૂછે છે કે તારે આ ફ્રોકનું ફ્રોકનું શું કરવું છે શું કરવું છે એટલે ફ્રોકનું શું કરાય મારે ફ્રોક પહેરવાનું છે ફ્રોક પહેરતા બિલ્લી બી બોલી એટલે કે શું કરવું એટલે કે ફ્રોકનું શું કરાય મારે ફ્રોક પહેરવાનું છે ફોટ પાડતાં બિલ્લી બોલી એટલે કે બિલ્લી કહે છે કે આ ફ્રોકને તો શું કરવાનું છે ફ્રોક તો પહેરવાનો જ હોય ને એવી રીતે એને જવાબ આપે છે હકીકતની સ્પષ્ટતા કરવી જોઈએ એટલા માટે એ કહે છે બિલ્લીની વાત સાંભળીને દામજીની આંખો પહોળી થઈ ગઈ અને જોઈને બોલી બિલ્લી બોલી એટલે કે બિલ્લીની વાત સાંભળીને દામજી દર્દી છે એની આંખો છે એ ખુલી જાય છે એટલે કે નવાઈ લાગવી જેવી થઈ ગઈ અને એ બિલ્લી બોલી એમાં નવાઈ પામો જેવું શું છે સીવી દેવાના હો તો હા કહે નહીં તો હું ચાલી જા એટલે કે એ બિલ્લી શું એમાં શું નવાય જેવી વાત છે તમારે સીવવાની હોય તો તમે હા પાડો ને ના સીવાના હોય તો ના પાડી દેમ એટલા માટે બિલ્લી કહે છે કે એમાં કોઈ નવાઈ પામવા જેવી વાત નથી તમે સીવાના વળીને ચાલવા જતી બિલ્લીને ધમજીએ કહ્યું તો રહે મેં તને ક્યાં ના પાડી કે તું આમ ચાલવા લાગી હું તને ફ્રોક સીવી આપીશ એના માટે પહેલા મારે તારું માપ લેવું પડશે એટલા માટે છે ઊંધી વળીને ચાલતી જતી હતી અને દામજીએ કહ્યું કે ઊભી તો રહે મેં તને ક્યાં ના પાડી છે કે તું આમ ચાલવા લાગી આ હું તને એક ફ્રી ફ્રોક સીવી આપીશ એના માટે મારે તારે પહેલા એના માટે પહેલાં મારે તારું માપ લેવું પડશે એટલે કે અહીંયા દામજી દરજી છે કહે છે કે બિલ્લીને કે તું ક્યાં ચાલવા લાગે છે મેં તને ક્યાં ના પાડી છે મેં તને સીવી ફ્રોક તો સીવી જ આપવાનો છું ને તો તારું માપ મારે લેવું પડશે તો હું તને હું ફ્રોક સીવી આપીશ તો આજે આપણે અહીંયા બિલાડી છે એ દામદી દર્દી પાસે જાય છે અને ફ્રોક સીવવાનું જે માપ છે એ આપે છે ત્યાં સુધી આપણે આજે જોઈશું તો આ પાઠ છે એ તમારે ઘરે વાંચવાનો રહેશે ખૂબ ખૂબ આભાર તમારો